विद्यार्थी मित्रों गुड मॉर्निंग। धोरण 11 नाना मूल तत्वों प्रकरण पहलू हिस्सा पद्धति और तेना पारिभाषिक शब्दों। विद्यार्थी मित्रों तमे दसमामांथी उत्तीर्ण थई ने धोरण 11 में प्रवेश मेळव्यो छे। એમાં સામાન્ય પ્રવાહમાં તમે વાણિજ્ય પ્રવાહ એટલે કોમર્સને પસંદ કરી છે, જેમાં એકાઉન્ટ એ ખૂબ જ અગત્યનો વિષય છે। તમને નવો લાગતો હશે પણ સરળ વિષય છે, સાથે સાથે એ આ વિષયનો પાયો પણ છે। 11મામાં જો તમે ખૂબ સારી રીતે આમાં ધ્યાન આપીને મહેનત કરશો તો આગળના વર્ષોમાં એ તમને ખૂબ જ ઉપયોગી બનશે। જેમ કોઈ પણ ઇમારત બાંધવા માટે પાયો મજબૂત હોવો અનિવાર્ય છે, તે જ રીતે ધોરણ 11માં નામો એટલે કે એકમ એ આ વિષયનો પાયો છે। તો હવે આપણે જોઈએ પ્રકરણ પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। એમાં સૌપ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના। બ્રહ્માંડમાં માનવી એક અતિ મહત્વ ધરાવતો પ્રાણી છે। માનવી એ બુદ્ધિશાળી પણ છે, તેની જીવનશૈલી અલગ પ્રકારની છે જે વિશેષ મહત્વ ધરાવે છે। એને કેટલાક પ્રકારની જરૂરિયાતો હોય છે, આ જરૂરિયાતો આર્થિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય। આ જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે તેની કેટલીક મર્યાદાઓ છે, જેના કારણે તે બીજા પર આધાર રાખવો પડે છે। દરેક વ્યક્તિમાં વ્યક્તિગત કૌશલ્ય, આવડત અને સાથે સાથે મર્યાદાઓ પણ હોય છે। આ માટે વ્યક્તિ પોતાના કૌશલ્યને બીજાને આપે છે અને પોતાની મર્યાદાઓને કારણે બીજાના કૌશલ્યનો લાભ પોતે લેતો હોય છે। તો આ માટે વ્યવહાર અનિવાર્ય બને છે। તો વ્યવહાર એટલે વિનિમય ત્યાં આપણે, પણ ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો બે વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય વસ્તુ કે સેવાની રોકડ અથવા બિન રોકડ જે આપલે કે વિનિમય કરવામાં આવે તેને આપણે વ્યવહાર તરીકે ઓળખીએ છીએ। આ વ્યવહાર રોકડેથી પણ હોય અથવા બિન રોકડે શાક પર પણ હોય। શાક એટલે ઉધાર, જે આપણે ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ। રોકડ જે તાત્કાલિક આપવામાં આવે તો રોકડ વ્યવહાર કહેવાય, પણ રોકડ અમુક સમય માટે મુલતવી રાખવામાં આવે, એની ચુકવણી અમુક સમય બાદ કરવામાં આવે તો તેને આપણે શાક વ્યવહાર પણ કહીએ છીએ। તો માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે તે સંતોષવા માટે તે બીજા પાસેથી વસ્તુ કે સેવા મેળવે છે અને પોતાની પાસે જે સેવા કે વસ્તુ છે બીજાને આપે છે। તો આ માટે પ્રાચીન સમયમાં બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો। બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય। પણ આ પદ્ધતિમાં કેટલીક મુશ્કેલીઓ અને મર્યાદાઓ હતી, તે દૂર કરવા માટે એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય સરળતાથી કરી શકાય અને જે સર્વ સ્વીકૃત સર્વ માન્ય હોય। તો આપણે જાણીએ છીએ તો એ માટે નાણું અસ્તિત્વમાં આવ્યું। નાણાં તરીકે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો। પહેલાના સમયમાં ધાતુના ટુકડા નો ઉપયોગ નાણાં તરીકે, ત્યારબાદ કાગળી નાણું, પ્લાસ્ટિક નાણું અને આજે તો આપણે ડિજિટલ કેશ વિશે પણ જાણીએ છીએ। વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણે રોકડા નાણાં આપવાને બદલે ડિજિટલ કેશ દ્વારા પણ વસ્તુ કે સેવાની ખરીદી કરી શકીએ છીએ। તો આ ધંધામાં જે પણ કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આપી શકાય તેમ હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહારો કહેવાય છે, પણ જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આપી શકાય તેમ ન હોય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે। તો આ માટે આ જે વ્યવહારો ઉદ્ભવ્યા
ફરી એકવાર ઇટાલીના ગણેશ શાસ્ત્રી કે પાદરી ઈસવીસન 1494માં નામા પદ્ધતિની કેસારી પદ્ધતિની શરૂઆત કરી. લ્યુકા પેસિઓલી તેમનું નામ હતું, તે ઇટાલીના ગણેશ શાસ્ત્રી હતા. સૌપ્રથમ તેમણે ઈસવી પદ્ધતિની શરૂઆત કરી. હવે ઈસવી પદ્ધતિનો અર્થ જોતા પહેલા આપણે હિસાબો એટલે શું તે જોવું પડે. તો સામાન્ય ભાષામાં જોઈએ તો હિસાબો એટલે આવક જાવક અથવા તો ઉપજ અને ખર્ચ અંગેની નોંધ. આપણે ઘરે પણ હિસાબો રાખીએ છીએ, મહિના દરમિયાન જે આવક થઈ હોય અને મહિના દરમિયાન જે આપણે ખર્ચ કર્યો હોય એ આવક અને ખર્ચની નોંધ કરી અને આપણે બચત કેટલી થઈ તેની માહિતી મેળવી શકીએ છીએ. તો ધંધાકીય એકમમાં પણ હિસાબો રાખવા અનિવાર્ય બન્યા છે, કારણ કે દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય, મહિના દરમિયાન એની સંખ્યા વધી જતી હોય અને વર્ષ દરમિયાન તો આવા અસંખ્ય વ્યવહારો થતા હોય. માનવીની યાદશક્તિની મર્યાદા છે, જેના કારણે આવી આવક અને જાવક અથવા ઉપજ અને ખર્ચ અંગેની જે નોંધ રાખવામાં આવે છે તેને આપણે હિસાબ તરીકે ઓળખીએ છીએ. હિસાબો નોંધવા માટે જે અલગ અલગ આપણે વિષયો રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ભણીએ છીએ તે રીતે હિસાબી પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, કેવા વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. કયા સ્વરૂપમાં? તો નાણાના સ્વરૂપમાં તેને નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની, તેના પરથી તારણો કાઢી અને વિશ્લેષણ કે અર્થઘટન કરવાની એ કળા છે. આમ હિસાબી પદ્ધતિ એક કળા કે વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. જેમ વિજ્ઞાનને પોતાના કેટલાક સિદ્ધાંતો છે, એમ હિસાબી પદ્ધતિના પણ કેટલાક સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોને આધારે હિસાબો લખવામાં આવે છે. ફરી એકવાર હિસાબી પદ્ધતિ એટલે શું? તો હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો અને બનાવ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણા સ્વરૂપે નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની, તેના તારણો કાઢી અને તેનું અર્થઘટન કરવાની કળા છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો આપણે અર્થ જોઈએ તો અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ, જેને ASC એનું ફૂલ ફોર્મ પણ એક વાર ક્યારેક પૂછાય છે, ASC અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ મુજબ એમણે પણ આજના સમય મુજબ એનો અર્થ દર્શાવ્યો છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, ખાસ કરીને નાણાકીય સ્વરૂપને અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે. કયા સ્વરૂપે? તો નાણાકીય સ્વરૂપે અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. સંચાલકોએ ધંધામાં ઘણા બધા આર્થિક નિર્ણયો લેવાના હોય છે, તો એ આર્થિક નિર્ણયમાં મદદરૂપ થવા માટે કઈ માહિતી? તો એવી માહિતી કે જે નાણાકીય સ્વરૂપની હોય અને આર્થિક પ્રવૃત્તિઓ વિશેની હોય, એ જથ્થાત્મક માહિતી રજૂ કરવાનો આનો મુખ્ય હેતુ એ છે કે જેથી આર્થિક નિર્ણયમાં મદદરૂપ બની શકે. ફરી એકવાર અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ASC દ્વારા આ મુજબ એનો અર્થ આપેલ છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. સેના માટે? તો ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનો તેનો હેતુ છે, જેના કારણે આર્થિક નિર્ણય લેવામાં તે મદદરૂપ બની શકે. તો આ રીતે હિસાબી પદ્ધતિના બે અર્થ એ વ્યાખ્યા આપણે જોઈ. એ સિવાય પણ તમને સારી વ્યાખ્યા કહું છું, એ વ્યાખ્યા પણ તમે સમજણ માટે ઉપયોગમાં લઈ શકો. હિસાબી પદ્ધતિ કે નાણા પદ્ધતિ પણ એક જ શબ્દ છે. તો ધંધામાં થતા આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. નામો કહો, નામા પદ્ધતિ કહો, હિસાબી પદ્ધતિ કહો કે એકાઉન્ટ કહો, એક જ શબ્દ છે. તો ધંધામાં થતા કેવા વ્યવહારો? તો ફક્ત આર્થિક વ્યવહારો.
क्या चोपड़े हिस्सा भी चोपड़े केवी रीते तो व्यवस्थित नोंधवानी जे कला अने विज्ञान छे तेने आपणे नामा तरीके ओळखीए छीए। हवे आपणे जोईशुं हिस्साबी पद्धतिनी लाक्षणिकताओ अथवा लक्षणो। पहेलुं लक्षण छे नाणाकीय लक्षण। हिस्साबी पद्धतिमां एवा व्यवहारो नोंधवामां आवे छे કે જે વ્યવહારો આર્થિક વ્યવહારો હોય કે જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેમ હોય તેવા વ્યવહારો હિસાબી ચોપડે નોંધવામાં આવે છે। જેનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય તેવા વ્યવહારો નોંધાતા નથી। રૂપિયા 5000 નો માલ ખરીદ્યો તો તે આર્થિક વ્યવહાર કહેવાય, પણ મિત્રને ઘરે જમવા બોલાવ્યો એનું આર્થિક મૂલ્ય આપણે આપી શકતા નથી। એવા વ્યવહારોને અહીંયા નોંધ કરવામાં આવતી નથી। એટલે પહેલી લાક્ષણિકતા નાણાકીય લક્ષણ, જે વ્યવહારનો નાણાકીય મૂલ્ય આંકી શકાય તેમ હોય એવા વ્યવહારો જ અહીંયા હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવે છે, એટલે કે નાણાકીય લક્ષણ એના માટે અનિવાર્ય છે। બીજી લાક્ષણિકતા નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હિસાબી પદ્ધતિમાં જે ધંધાકીય વ્યવહારો થાય છે એમાં નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગી છે। તો કેવી રીતે? તો સૌપ્રથમ વસ્તુ વેચી એમાંથી નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે અને એ જ નાણાંમાંથી ફરીથી વસ્તુ કે સેવા ખરીદવામાં આવે તો ઉત્પાદન કરવામાં આવે છે। સૌપ્રથમ વસ્તુ વેચી એમાંથી નાણાં મેળવી શકાય, એ નાણાંમાંથી ફરીથી વસ્તુ ખરીદી અથવા વસ્તુનું ઉત્પાદન કરી શકાય, એટલે ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે। તેથી એમ કહી શકાય કે નાણો એ ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગી છે। પહેલા વસ્તુનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવે, એમાંથી નાણાં મેળવવામાં આવે અને ફરીથી એ નાણામાંથી વસ્તુ કે સેવા મેળવવામાં આવે છે। ત્યાર પછીની લાક્ષણિકતા વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ। ધંધામાં જે વ્યવહારો થાય છે તે વ્યવહારો રોકડ પણ હોય, બિન રોકડ પણ હોય, રોકડ તાત્કાલિક મળતી હોય અથવા અમુક સમય બાદ રોકડ મળવાની હોય તેને બિન રોકડ વ્યવહારો કહેવાય છે, શાક વ્યવહાર પણ કહેવાય। તો વ્યવહારોનું વિશ્લેષણ કે વર્ગીકરણ કરવામાં આવે છે, એ વ્યવહારો રોકડ છે કે બિન રોકડ છે, આવક અંગેના વ્યવહારો હોય, ખર્ચ અંગેના વ્યવહારો હોય, મિલકત અંગેના વ્યવહારો હોય, દેવા અંગેના વ્યવહારો હોય, તો વ્યવહારોનું વર્ગીકરણ કે વિશ્લેષણ પણ હિસાબી પદ્ધતિ માટે કરવું અનિવાર્ય બની જતું હોય છે। ત્યાર પછીની લાક્ષણિકતા છે વ્યવહારોનું અર્થઘટન। સૌપ્રથમ ધંધાના જે વ્યવહારો છે તે આર્થિક છે કે વિનાર્થિક, ત્યાર પછી તેની નોંધ કરવામાં આવે છે, નોંધ નિયમો અનુસાર કરવામાં આવે છે, જે પણ નામા પદ્ધતિના નિયમો છે તે મુજબ એની નોંધ કરી અને અર્થઘટન કરવામાં આવે છે। આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે રૂપિયા 15000 નો માલ આપણે ખરીદી, એ માલ લાવવાનો 2000 રૂપિયા લાગે પડવાનો ખર્ચ થયો, તો 15000 પ્લસ 2000 17000 માં એ માલની આપણને પડતર પડી, એ માલ આપણે 20000 માં વેચ્યું, ખરીદો તો 15000 માં 2000 નો લાવવાનો ખર્ચ થયો, કુલ આપણને પડતર પડી 17000, તે માલ આપણે 20000 માં વેચ્યો તો 20000 માઇનસ 17000 તો 3000 આપણને લાભ થયો કેમ? પણ જો પડતર કિંમત કરતા ઓછી કિંમત એ વેચી દીધો હોય તો ખોટ પણ સહન કરવી પડે, એટલે લાભ થાય કે ખોટ થાય એ બાબત અંગેનું અહીંયા અર્થઘટન કરવામાં આવે છે। તો જે પણ ધંધામાં વ્યવહારો થાય છે એ વ્યવહારો નિયમ અનુસાર નોંધવામાં આવે છે, એ વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે, અર્થઘટન કર્યા પછી નફો કે ખોટ જે પણ એનું કોઈ તારણ મળે એ તારણ મેળવવામાં આવે છે। ત્યાર પછી ની લાક્ષણિકતા જથ્થાત્મક માહિતી। ધંધાકીય એકમમાં જે પણ જે વ્યવહારો થાય છે એ નાણાકીય સ્વરૂપે નાણામાં જ નોંધવામાં આવે છે, તો જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, આંકડાઓમાં એ માહિતીની નોંધ કરવામાં આવે છે। તો હિસાબી પદ્ધતિમાં જે પણ કંઈ વ્યવહારો થાય એ વ્યવહારો નાણાકીય સ્વરૂપે નોંધવામાં આવે છે, જેને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે, ટૂંકમાં
જંત્રાત્મક માહિતી એટલે આપણે અહીંયા માહિતી. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક નિર્ણયો. ધંધામાં ધંધા સાથે જોડાયેલા અનેક પક્ષકારો હોય છે, જેવા કે શેરહોલ્ડરો, લેન્ડરો, ધિરાણ, પૂર્વ પાર્ટનરો. આ બધા પક્ષકારોને ધંધા સાથે વ્યવહાર કરતી વખતે કેટલાક નિર્ણયો લેવા પડે છે. તો આ નિર્ણયો લેવા માટે પણ હિસ્સાની પદ્ધતિ માહિતી ઉપયોગી કરવા જાય છે. જેમ કે સંભવિત શેરહોલ્ડરો છે, તેમણે ભવિષ્યમાં આ ધંધાના કંપનીમાં પૈસા નાણા રોકવા જેવા છે કે નહીં, શેર ખરીદવા જેવા છે કે નહીં. લેન્ડર, તો આ ધંધાની એકમમાં માલ કે પુરવઠો આપવા જેવું છે કે નહીં એવો નિર્ણય લેવો હોય તો એ માટે પણ હિસ્સાની માહિતી ઉપયોગી છે. ધિરાણ કરનારા હોય પણ હિસ્સાની માહિતીને આધારે જે તે ધંધાની એકમમાં ધિરાણ કરવું કે નહીં તેવો નિર્ણય તેઓ લઈ શકતા હોય છે. તો આ રીતે આર્થિક નિર્ણય કયા પક્ષકારોને, તો ધંધા સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો જેવા કે લેન્ડરો, સંભવિત શેરહોલ્ડરો, ધિરાણ પૂરું પાડનારાઓ, આ બધા પક્ષકારોને નિર્ણય લેવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગી કરવા થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં જે હિસાબો લખવામાં આવે છે એમાં બની ગયેલા વ્યવહારો નોંધવામાં આવે છે. જે થઈ ગયેલા વ્યવહારો છે એ બનાવો, એ ઘટનાઓ, એ વ્યવહારો ચોપડે નોંધવામાં આવે છે. તો એ ભૂતકાળ હોય છે, ભૂતકાળની માહિતી એ ઐતિહાસિક માહિતી કહેવાય. તેથી તેને હિસાબી પદ્ધતિને ઐતિહાસિક માહિતી આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જે પણ તે વ્યવહારો બની ગયા હોય, ખરીદીના હોય, વેચાણના હોય, ખર્ચના હોય કે આવકના હોય, આ બધા વ્યવહારો બની ગયા પછી, થઈ ગયા પછી હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવે છે. એ વ્યવહારો ભૂતકાળને લગતા હોય છે, એ ભૂતકાળની માહિતીને આધારે આપણે પરિણામો જાણી શકીએ છીએ. તેથી હિસાબી પદ્ધતિને ઐતિહાસિક માહિતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આજે પ્રસ્તાવના હિસાબે અંગેનો અર્થ, હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ અને અર્થ, હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ જોઈ હવે આપણે જોઈએ હિસાબી પદ્ધતિની પ્રક્રિયા. તમને થતું હશે કે હિસાબો લખવા કેવી રીતે, તો સૌ પ્રથમ ધંધામાં જ્યારે પણ કોઈ આર્થિક વ્યવહાર થાય તો એ આર્થિક વ્યવહારને હિસાબી ચોપડે નોંધવામાં આવે છે, એની નોંધણી કરવામાં આવે છે. એ નોંધ કર્યા પછી એ વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે કે કઈ બાબતને લગતો વ્યવહાર છે, ખરીદી લગતો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, શાક વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, કયા પ્રકારનો વ્યવહાર છે એ માટે એ વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કર્યા બાદ વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આવે છે. એક જ જગ્યાએ એક સમાન વ્યવહારો નોંધી અને એક જ જગ્યાએ તે માહિતી મળી રહે તે માટે વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણ કર્યા બાદ તેના પરથી તારણ કાઢવામાં આવે છે. તારણ એટલે કુલ આવક કેટલા થયા, ખર્ચ કેટલા થયા, અથવા વસ્તુની પડતર કિંમત કેટલી છે અને વેચાણ કિંમત કેટલી છે, તફાવત આપણે નફો મળ્યો કે ખોટ થઈ, જે પણ કંઈ આપણે વ્યવહારો ધંધામાં કર્યા છે એ વ્યવહારોનું વિશ્લેષણ કરી અને તેના તારણો કાઢવામાં આવે છે. તારણો કાઢ્યા પછી એનું અર્થઘટન કરવામાં આવે છે કે નફો થયો તે વધુ થયો કે ઓછો થયો, ઓછો થયો તો શા માટે થયો, વધારે થયો હોય તો કયા પરિબળો તેને અસર કરતા છે, એ રીતે એ હિસાબી માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. અને છેવટે આ બધી પ્રક્રિયા અનુસર્યા પછી એનો અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે વાર્ષિક હિસાબો તરીકે ઓળખીએ છીએ. વર્ષને અંતે, સમગ્ર પ્રક્રિયાને અંતે જે પણ ધંધા કે એકમની કામગીરીનો તારણ કે અહેવાલ જે આપણે કહીએ, જેને આપણે એન્યુઅલ રિપોર્ટ અથવા વાર્ષિક અહેવાલ કે વાર્ષિક હિસાબો તરીકે ઓળખીએ છીએ, તો આ રીતે સમગ્ર પ્રક્રિયા એ હિસાબી પદ્ધતિની પ્રક્રિયા છે.
सौ प्रथम व्यवहार ने नोंधणी करवी, नोंधणी कर्या पछी व्यवहारनो वर्गीकरण करवू, वर्गीकरण कर्या पछी व्यवहारनो विश्लेषण करवामां आवे छे, तेना परथी तारणो काढवामां आवे छे, ए तारणो परथी अर्थघटन करवामां आवे छे અને અર્થઘટનને આધારે અહેવાલ કે રિપોર્ટ તૈયાર કરવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયા તે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે અને પછી હિસાબી પદ્ધતિના હેતુ અને ફાયદાઓ આવતા લેક્ચરમાં જોઈશું.